નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધ અલ્ટ્રા માય સ્કૂલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ વિષય યુનિટ નંબર આસપાસમાં દ્રવ્ય વિશે અભ્યાસ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો એમાં પહેલું કે દ્રવ્ય દ્રવ્ય એટલે ઇંગ્લિશમાં મેટર તરીકે ઓળખવામાં આવે છે તો કે દરેક વસ્તુનું દળ એટલે કે માસ તેમજ કદ એટલે કે વોલ્યુમ ધરાવે છે કોઈ પણ વસ્તુ છે તો એ ક્યાંક દળ અને કદ ધરાવતી હોય છે તો દળ અને કદ ધરાવે એવી વસ્તુને આપણે દ્રવ્ય તરીકે ઓળખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો આપણી આસપાસ નજર કરતા જુદા જુદા આકાર કદ અને બનાવટો ધરાવતી અનેક વસ્તુઓ જોઈ શકાય છે એ દરેકને આપણે દ્રવ્ય એટલે કે મેટર તરીકે ઓળખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો અહીંયા દળ અને જે કદ છે એના તમને એકમો દર્શાવવામાં આવ્યા છે તો કે ભાઈ દળ હોય એનો એસાય એકમ પૂસાય તો કિલોગ્રામ એટલે કે કેજી હોય છે જ્યારે કદ હોય એનો એસાય એકમ ઘન મીટર ક્યુબ જોવા મળે છે એટલે કે ઘન મીટર છે મીટરનો ક્યુબ જોવા મળતો હોય છે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને દળ અને કદના જુદા જુદા એકમો દર્શાવી દેવામાં આવ્યા છે કે ભાઈ એક લીટર એટલે કેટલા તો કે એક લીટર હોય ત્યારે એક ડેસીમીટર ક્યુબ જેટલું કદ જોવે છે એક લીટર કાંઈ પણ દ્રવ્ય સમાવવા માટે પ્રહી લેવા માટે એનું આપણે કદ કેટલું જોઈશે તો ભાઈ એક ડેસીમીટર ક્યુબ જેટલું કદ હોય ત્યારે એક લીટર સમાય એવું કહેવા માંગે છે બીજું શું કહે છે કે ભાઈ એક એમએલ મારે સમાવવું હોય તો ભાઈ કદ કેટલું હોવું જોઈએ તો કે કદ કેટલું હોય તો કે એક સેન્ટીમીટર ક્યુબ જેટલું કદ જોવા મળે છે આવું તમે જુદા જુદા જે તમને સંખ્યા આપી છે એની ઉપર તમે જોઈ શકો છો કે ભાઈ કેટલું હોય એક્ઝામ્પલ તરીકે એક પોઈન્ટ પાંચ લીટર હોય તો ભાઈ કદ કેટલું જોઈશે તો કે એક પોઈન્ટ પાંચ ડેસીમીટર ક્યુબ જેટલું જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો બ્રહ્માંડની દરેક વસ્તુ જે સામગ્રીમાંથી બનેલી છે તેને વૈજ્ઞાનિકોએ દ્રવ્ય નામ આપવામાં આવ્યું છે જે વસ્તુ જગ્યા રોકે અને દળ ધરાવે તેને આપણે દ્રવ્ય તરીકે ઓળખવામાં આવે છે ઉદાહરણ તરીકે આપણે જોઈશું કે ભાઈ હવા ખોરાક પથ્થરો વાદળ તારા વનસ્પતિ પ્રાણી પાણી રેતીના કણ આ બધું ક્યાંક દ્રવ્યમાં સમાવેશ કરવામાં આવે છે હવે વિદ્યાર્થી મિત્રો પ્રાચીન કાળથી મનુષ્ય પોતાની આસપાસની વસ્તુઓને સમજવાનો પ્રયત્ન કરતો આવ્યો છે ભારતના પ્રાચીન દ્રવ્યનું મૂળભૂત પાંચ તત્વોમાં વર્ગીકરણ કરવામાં આવ્યું હતું જેને પંચ તત્વ તરીકે ઓળખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો આ પંચ તત્વ કયા કયા છે એ આપણે જોવાના છે

આ પૃથ્વી છે એ આપણા બીજા ક્રમનું પંચતત્વ કહી શકીએ ત્રીજું પંચતત્વ અગ્નિ જ્વાળા છે એ આપણું ત્રીજું પંચતત્વ છે ચોથું આકાશ જે આકાશ છે એ આપણું પંચતત્વમાં એનો સમાવેશ થાય છે અને લાસ્ટમાં જેની વગર આપણું જીવન શક્ય નથી એવું પાણી છે એ આપણું પંચતત્વમાં સમાવેશ થાય છે વિદ્યાર્થી મિત્રો સજીવ કે નિર્જીવ વર્ગીકરણ કર્યું છે આધુનિક વૈજ્ઞાનિકોએ દ્રવ્યનું વર્ગીકરણ ભૌતિક ગુણધર્મો ફિઝિકલ અને કેમેસ્ટ્રી એટલે કે પ્રકૃતિના આધારે કર્યું છે બે આધારે દ્રવ્યનું વર્ગીકરણ કર્યું એક તો ભૌતિક રીતે અને એક રાસાયણિક રીતે દ્રવ્ય છે એનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે દ્રવ્ય વિશે બે વિચારધારા રજૂ વિદ્યાર્થી મિત્રો કરી છે ઘણા લાંબા સમયથી વૈજ્ઞાનિકો સમૂહ દ્વારા વિચાર વિમર્શ કરવામાં આવ્યા અને વૈજ્ઞાનિકો એક સમૂહ એમ માનતો હતો કે દ્રવ્ય હોય લાકડા અથવા લોખંડ છે એના ટુકડાની જેમ સતત સળંગ છે જો શું કે છે પેલી વિચારધારા એવી આવી કે દ્રવ્ય લાકડાના ટુકડાની જેમ સતત છે સતત એટલે કે એક પ્રકારનું સળંગ કહી શકાય સળંગ છે જ્યારે બીજો સમૂહ એમ માનતો કે ભાઈ દ્રવ્ય રેતીના કણની માફક નાના નાના કણનો બનેલો છે તમે જોઈ શકો છો બાજુમાં આંકડો કે ભાઈ દ્રવ્ય કે ભાઈ નાની નાની રેતીના કણ હોય એવો હશે આમ દ્રવ્ય માટે ઉપરોક્ત આપણે જે બે વિચારધારા રજૂ કરીએ હવે વિદ્યાર્થી મિત્રો આપણે દ્રવ્ય શેનું બનેલું છે એની વિશે આપણે જોઈએ કે ભાઈ દ્રવ્ય તો વૈજ્ઞાનિકોએ કીધું ભાઈ લાકડા સતત સળંગ છે ટુકડાની જેમ અને બીજું રેતીના કણની છે પણ આપણે એક પ્રવૃત્તિ દ્વારા જોઈએ કે દ્રવ્ય કણોનું બનેલું છે દ્રવ્યમાં કણ આવેલા છે જુદા જુદા કઈ રીતે આ પ્રવૃત્તિ સમજવાની તો કે સો એમએલનું નું એક બીકર તમારે લેવાનું છે જે આ એમ આ બીકર તમે જોવો છો એ સો એમએલનું નું છે સો એમ એલનું બીકલ લઈ તેને પાણીથી અડધું ભરી તેમાં પાણીના સ્તર પર નિશાન કરવાનું છે તમે પાણી ભરો છો અહીંયા અડધે સુધી તો ત્યાં તમારે નિશાન કરી દેવાનું રહેશે તેમાં થોડી ખાંડ અથવા મીઠું નાખીને કાચના ચળિયા વડે હલાવીને ઓગાળવાનું છે જોશો શું કહેશે કે આમાં તમારે ખાંડ નાખવાની રહેશે અથવા મીઠું હોય તો મીઠું પણ નાખી શકો ત્યાર પછી શું કરવાનું છે કે મીઠું અને ખાંડ નાખ્યા બાદ તમારે એને એ કાચના સળિયાથી હલાવવાનું રહેશે જેથી કરી ઓગળી જાય અંદર પાણીના સ્તરમાં કોઈ ફેરફાર થાય છે કે નહીં તેનું અવલોકન કરવાનું છે પહેલાં તમે પાણી ભર્યું છે અહીંયા સુધી પણ મીઠું અને ખાંડ નાખ્યા બાદ તમે ઓગાળો છો પછી શું કાંઈ ફેરફાર થાય છે આ પાણીનું જે તમે નિશાન કર્યું એની ઉપર કાંઈ આવે છે વધારો ઘટાડો થાય છે તો આકૃતિમાં ચમચીમાં લીધેલ ખાંડ અથવા મીઠું સમગ્ર પાણીમાં ઓગળી ગયેલ છે તમે જોઈ શકો છો કે ભાઈ પાણીમાં ખાંડ અને મીઠું ઓગળી જાય છે હવે વિદ્યાર્થી મિત્રો તમને એક પ્રશ્ન પૂછું તમારા મત મુજબ બીકરમાં નાખેલી ખાંડ અથવા મીઠાનું શું થયું છે ચાલો એ તો કયો કે ભાઈ આપણે પાણીમાં મીઠું અને ખાંડ નાખ્યું પણ એમાં એનું થયું શું તો એનો જવાબ હું તમને આપું છું કે ભાઈ બીકરમાં નાખેલી ખાંડ અથવા મીઠું પાણીમાં ઓગળી ગયું હોય છે ઓગળી જવું એટલે શું તો કે ભાઈ દ્રાવ્ય થઈ જવું કે પાણીમાં તમે ખાંડ અથવા મીઠું નાખો છો એટલે તરત જ પાણીમાં ઓગળી જાય છે દ્રાવ્ય થઈ જાય છે હળી મળી જાય છે એકબીજા એવું પણ કહી શકાય છે વિદ્યાર્થી મિત્રો હવે તે ક્યાં અદ્રશ્ય થઈ ગયું હવે જોવા આપણને મળતું નથી તો ગયું ક્યાં ખાંડ અથવા મીઠાના કણો પાણીના અણુઓ વચ્ચે રહેલા અવકાશ ગોઠવાઈ ગયા કે ભાઈ આપણે બીકરમાં પાણી લીધું હતું તો એ બીકરના પાણીમાં જે અવકાશ હતી જગ્યા હતી ત્યાં આ ખાંડ અને મીઠાના કણો ગોઠવાઈ જાય છે હવે બીજો પ્રશ્ન તો કે ભાઈ પાણીના સ્તરમાં કોઈ ફેરફાર થાય છે તો કે પાણીના સ્તરમાં કોઈ ફેરફાર થતો નથી કારણ કે દ્રવ્ય સતત કણોનું બનેલું હોય પાણીના સ્તરમાં કાંઈ ફેરફાર થશે નહીં કારણ કે એની વચ્ચે રહેલો જે અવકાશ છે જગ્યા હશે ત્યાં આ કણો હોય ગોઠવાઈ જતા હોય છે આ પ્રવૃત્તિ તમારી એક પોઈન્ટ એક દ્રવ્ય કણોનું બનેલું છે એટલી ખબર પડી ગઈ ચાલો વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ બીજી પ્રવૃત્તિ તમને આપી છે કે આપણે શીખ્યા કે દ્રવ્યનો ભૌતિક સ્વભાવ પેલું કે ભાઈ દ્રવ્ય કણોનું બનેલું છે આ પ્રવૃત્તિ આપણે જોઈ ગયા ભાઈ હા દ્રવ્ય શ્રી કણોનું બનેલું છે હવે બીજી પ્રવૃત્તિ જોવાની છે કે ભાઈ દ્રવ્યના કણો અતિ સૂક્ષ્મ છે કે નહીં જોઈ લેવી તો કે એના માટે તમારે શું કરવું પડશે તો એના માટે તમારે એટલે વિદ્યાર્થી મિત્રો શું તો કે ભાઈ પોટેશિયમ પર મેગ્નેટ પોટેશિયમ પર મેગ્નેટ સ્પોટિકના બે ત્રણ કણ લઈ તેને સો એમ એલ પાણીમાં ઓગાળવાનું રહેશે અહીંયા તમને જે બિકલ્પ એમાં તમે પાણી લીધું સો એમ એલ હવે એ પાણીમાં તમારે કે એમ ફોર એટલે કે પોટેશિયમ પરમેગ્નેટ બે ત્રણ સ્ફટિક લેવાના છે અને ઓગાળવાના છે આ દ્રાવણમાંથી આશરે દસ એમ એલ દ્રાવણ લઈ તેને નેવું એમ એલ શુદ્ધ પાણીમાં ઓગાળો છો શું કહેશે અહીંયા કે ભાઈ તમે જે આ દ્રાવણ કર્યું છે આમાં એમાંથી તમારે ખાલી દસ એમ એલ દ્રાવણ લેવાનું છે એ દસ એમ એલ દ્રાવણ લીધા બાદ તમારે શું કરવાનું છે કે ભાઈ સો એમ એલનું પાણી ભરેલું હોય નાખી દેવાનું છે ફરીથી તમારે દસ એમ દ્રાવણ પાછું લેવાનું જો શું કે છે પાછું તમે સો એમ કર્યું એમાં પાછું દસ એમ એલ અને પાછું તમારે શેમાં નાખવાનું તો કે નેવું પાણી હોય એમાં નાખો આવી રીતે તમારે ઓગાળવાનું છે એટલે બે થી ત્રણ થી ચાર વખત તમે આવું કરશો તો આ રીતે દ્રાવણને પાંચથી આઠ વખત તમારે મંદ કરવાનું છે પાણીમાં દસ દસ એમ એલ એટલે એક સમય એવો આવશે કે ભાઈ એ દ્રાવણ જે છે પોટેશિયમ પર મેગ્નેટનું ક્યાંક મંદ થઈ જાય છે તો તો પ્રશ્ન શું શું કે હજુ પાણી રંગીન રહે છે આપણે જોયું કે પાણી રંગીન થઈ ગયું કેમ એનો ફોન નાખ્યું એટલે ગુલાબી રંગનું થઈ ગયું પણ તમે જેમ જેમ મંદ કરતા જશો છો એ હજી ગુલાબી રહે તો કે ના પાણીને ગમે એટલું મંદ કરવા છતાં પણ તે રંગીન જ રહે છે તો કારણ કે દ્રવ્ય છે એ અતિ સૂક્ષ્મ કણોનું બનેલું હોય છે ક્યાંક નાના નાના કણો હોય છે પાણી ક્યાંક થોડુંક રંગવિહીન થશે પહેલું જાજુ ગુલાબી છે પછી ઓછું થાય ન્યૂનતમ થાય થશે પણ ક્યાંક એના નાના નાના કણોને લીધે ક્યાંક પાણી છે એ રંગીન રહેતું હોય છે એટલે એવું કહી શકાય કે ભાઈ દ્રવ્ય છે એ ક્યાંક અતિ સૂક્ષ્મ કણોનું બનેલું જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો હવે આવે છે કે ભાઈ દ્રવ્યના કણોની લાક્ષણિકતા પેલું દ્રવ્યના કણો વચ્ચે અવકાશ હોય છે કે ભાઈ દ્રવ્યના કણો છે એની વચ્ચે ક્યાંક અવકાશ જોવા મળતું હોય છે કઈ રીતે જો વિદ્યાર્થી મિત્રો આપણે પ્રવૃત્તિમાં જોઈ ગયા છીએ જ્યારે પાણીમાં ખાંડ મીઠું ડેટોલ કે પોટેશિયમ પર મેગ્નેટ ઉમેરવામાં આવે ત્યારે દ્રવ્યોમાં પાણીમાં એક સરખા પ્રમાણમાં વહેંચાઈ જતું હોય આ જ પ્રમાણે જ્યારે આપણે ચા કોફી કે લીંબુ પાણી બનાવીએ ત્યારે એક પ્રકારના દ્રવ્ય કણો વચ્ચેના સ્થાનોમાં અન્ય પ્રકારના દ્રવ્યના કણો જતા હોય છે તો આ ઘટના ઉપરથી આપણે એવું કહી શકીએ ભાઈ દ્રવ્યના કણો વચ્ચે શું રહેલું છે અવકાશ રહેલું છે બીજું કે દ્રવ્યના કણો સતત ગતિશીલ છે જો એમ કે દ્રવ્યના કણો સતત ગતિશીલ છે તો એનું આપણે શું જોઈએ તો ભાઈ એક ઉદાહરણ હું તમને આપું કે ભાઈ આપણે કોઈ વર્કખંડ હોય એના ખૂણામાં થોડા સમય પહેલા બુજાયેલી અગરબત્તી મૂકો તો તેમાંથી ઉદ્ભવતી સુગંધ લેવા માટે તમારે તેની કેટલા નજીક જવું પડે ચાલો હું તમને પ્રશ્ન પૂછું કે ભાઈ તમારે નજીક જવું પડશે તો કેના બુજાયેલી અગરબત્તીમાંથી ઉદ્ભવતી જે સુગંધ લેવા માટે આપણે તેની ખૂબ નજીક જવું પડે જો આ અગરબત્તીને સળગાવવામાં આવે તો શું થાય બુજાયેલી છે તો આપણે નજીક જવું પડશે કારણ કે ના કણો છે એ ગતિ કરશે નહીં ત્યારે પણ જો તમે એને સળગાવશો તો ક્યાં આ અગરબત્તીને સળગાવવામાં આવશે તો શું દૂરથી આપણને સુગંધ મળશે તો કે હા તો આપણે દૂર બેઠા છીએ તો આપણને સુગંધ પ્રાપ્ત થાય છે કારણ કે દ્રવ્યના કણો હોય એ સતત ગતિશીલ હોય છે અને તાપમાનમાં વધતા તેની ગતિમાં વધારો થઈ જાય છે જો તાપમાનમાં પાછો વધારો થશે તો તરત જ એની ગતિમાં પાછો વધારો થઈ જતું હોય છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આવે છે દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે કે ભાઈ દ્રવ્યના જે કણો હશે એકબીજાને આકર્ષતા હોય છે એકબીજા વચ્ચે ક્યાંક આકર્ષણ જોવા મળતું હોય છે પ્રવૃત્તિ જોઈએ કે ભાઈ દ્રવ્યના કણો વચ્ચે અવકાશ જોવા મળે છે મીઠાના કણો પાણીના કણો વચ્ચે સ્થાનો એટલે કે અવકાશમાં એકસરખા પ્રમાણમાં ગોઠવાઈ જાય છે આ દર્શાવે કે તે દ્રવ્યના કણો વચ્ચે અવકાશ જોવા મળે છે દ્રવ્યના કણો વચ્ચેનો અવકાશની પ્રવૃત્તિ જોઈ કે ભાઈ પોટેશિયમ પરમેગ્નેટના કણો પાણીના કણો વચ્ચેના સ્થાનો એટલે કે અવકાશમાં એક સરખા પ્રમાણમાં ગોઠવાઈ જાય છે આ દર્શાવે કે દ્રવ્યના કણો વચ્ચે ક્યાંક અવકાશ જોવા મળે છે એમાં બીજું કે ભાઈ દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે તો કે મેં તમને ઉદાહરણ આપ્યું કે ભાઈ સળગ્યા વગરની અગરબત્તી જ્યારે સળગાવેલી અગરબત્તી હોય છે તમે જોવામાં આવે તો ભાઈ બુજાયેલી અગરબત્તી છે તો એની સુગંધ તમારી સુધી પહોંચતી નથી કારણ કે એના એ ગતિ કરી શકતા નથી પરંતુ ક્યાંક સળગાવેલી અગરબત્તી હોય એના કણોસી ગતિ હોય છે એટલે કે તમારી સુધી સુગંધ પહોંચે છે એટલે એવું કહી શકાય કે ભાઈ દ્રવ્યના કણો સતત ગતિશીલ જોવા મળે છે મધનું પાણીમાં ફેલાવવું અને શાહીનું પાણીમાં ફેલાવું વિદ્યાર્થી મિત્રો આની પછીના વિડીયોમાં આપણે આ ટોપિક વિશે અભ્યાસ કરવાનો છે આભાર